પોરબંદરના કોલીખડા આદિત્યારા રોડ પર 5 દિવસ પૂર્વે મધરાતે પૂર ઝડપે દારૂના જથ્થા સાથે આવી રહેલ બાઇક ચાલકે પરિવારજનો સાથે જઈ રહેલ યુવાનના બાઇકને હડફેટે લીધું હતું, જે અકસ્માતમાં યુવાનની પત્નીનું મોત થયું છે, જ્યારે અન્ય પરિવારજનોને ઈજા થઈ હતી, જે અંગે ઉગ્ર રજૂઆત બાદ અંતે બનાવના 5 દિવસે અજાણ્યા બાઇક ચાલક સામે પોલીસે ફરિયાદ નોંધી છે. જોકે રસ્તા પર વેરવિખેર થયેલ દેશી દારૂના જથ્થા અંગે કોઈ વિગત જાહેર કરી નથી. પોરબંદરના કોલીખડા નજીક 5 દિવસ પૂર્વે દેશી દારૂના જથ્થા સાથે બાઇક પર આવી રહેલા 2 શખ્સોએ પરિવારજનો સાથે જઈ રહેલા યુવાનના બાઇકને હડફેટે લીધું હતું, જેથી યુવાનના પત્નીને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત થતા દેશી દારૂની કોઠડીઓ પર રસ્તા પર વેરવિખેર પડી હતી. બનાવના 5 દિવસ સુધી પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા સ્થાનિકો અને મહિલાના પરિવારજનોએ ઉદ્યોગનગર પોલીસ મથક ખાતે ઉગ્ર રજૂઆત કરી હતી, ત્યારે અંતે પોલીસે ગુન્હો નોંધ્યો છે, જેમાં બોરીચાની દોબરિયા સીમમાં રહેતા અરભમ ભીખુભાઈ મોઢવાડિયાએ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગત તારીખ 8મી મેના તેઓ તથા તેના પત્ની શાંતિબેન અને 5 વર્ષનો પુત્ર દીક્ષાંત 3 માઇલ વિસ્તારમાં રહેતા તેના સસરાના ઘરે ગયા હતા અને રાત્રે ત્યાંથી બાઇકમાં ઘરે જતા હતા, ત્યારે 11:45 કોલીખડા આદિત્યના રોડ પર પૂર ઝડપે અને રોંગ સાઈડમાં આવી રહેલ બાઇકે અરભમના બાઇક સાથે અકસ્માત સર્જ્યો હતો, જેથી શાંતિબેન બેભાન થઈ ગયા હતા અને તપાસ કરતા કાળા કલરનું પલ્સર બાઇક પડ્યું હતું, જેમાં દારૂ ભરેલા બાજકા રોડ પર પડ્યા હતા અને બાઇકમાં બેસેલ 2 શખ્સો પણ રોડ પર પડી ગયેલા દેખાયા હતા. આથી અરભમભાઈએ તેના સારા જયેશ રણલભાઈ બોખીરિયાને બનાવ અંગે ફોન પર જાણ કરી જણાવ્યું હતું કે દારૂના ખેપિયાઓના બાઇકે તેના બાઇક સાથે અકસ્માત સર્જ્યો છે અને શાંતિબેનને ગંભીર ઇજા થઈ છે. ત્યારબાદ શાંતિબેનને વધુ સારવાર માટે રાજકોટ લઈ જતા ત્યાં તેનું મોત થયું હતું. આથી બાઇકનો અજાણ્યો ચાલક કે જે દારૂ પીને ખેપ્યો છે તેની સામે રોંગ સાઈડમાં પૂર ઝડપે બાઇક ચલાવીને અકસ્માત સર્જવા અંગે ફરિયાદ નોંધાવી છે. જોકે દેશી દારૂનો જથ્થો રોડ પર વેરવિખેર પડ્યો હતો, જે અંગે સ્થાનિકોએ પોલીસને પુરાવા પણ આપ્યા છે. તે અંગે કોઈ ગુન્હો ન નોંધતા અનેક ચર્ચાઓ જાગી છે અને અકસ્માત સર્જનાર ક્યાં સારવારમાં દાખલ છે તેની પોલીસને પણ જાણ હોવા છતાં કોઈ કામગીરી ન કરતા અનેક સવાલો ઊભા થયા છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.